પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. દર વર્ષની માફક આ વર્ષે પણ રાજુલા નાગરિક બેંકની 49મી સાધારણ સભા રાજુલા લુહાર સુતાર બોર્ડિંગમાં યોજાઈ હતી. દર વર્ષની માફક આ વર્ષે પણ રાજુલા નાગરિક બેંકની 49મી સાધારણ સભા રાજુલા લુહાર સુતાર બોર્ડિંગમાં યોજાઈ. સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી કાર્યક્રમની શુભ શરૂઆત કે જેમાં આ બેંકના કર્મચારી તરુણભાઈનું દુઃખદ અવસાન થયું, જેને 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. રાજુલા બેંકના મેનેજર દ્વારા વર્ષ દરમિયાન નફા નુકસાન માહિતી આપી. ત્યારબાદ આ બેંકના એક કર્મચારી શિરીષભાઈ મોદી નિવૃત્ત થતાં તેમનું સન્માન કરવામાં આવ્યું. બેંકના ડિરેક્ટરની ચૂંટણીમાં દિલીપભાઈ જોશી, સુભાષભાઈ વ્યાસ બંને પોતપોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા આ બેંક બિનહરીફ કરાવેલ ત્યારે તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તમામ સભાસદો તેમજ બેંકના ડિરેક્ટરો તેમજ શહેર અગ્રણી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. યોગેશ કાનાબાર, જીટીવી ન્યૂઝ, રાજુલા.